સુરતમાં તરુણીની સતર્કતાથી અપહરણ કરતા ઉજાગર થયા. ઘર પાસે રમતી બાળકીનું મોઢું દબાવી અપહરણ કરતા ભાગ્યો હતો. ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી હતી. દુકાન પર પણ બાળકી સાથે હડપલા કર્યા હતા. તરુણી આ વ્યક્તિ કોણ છે તેવો કહેતા આરોપી ભાગ્યો. લિંબાયત પોલીસે અંકિત નામના શખ્સની ધરપકડ કરી છે. તો લિંબાયત વિસ્તારની આ ઘટના જેમાં 5 વર્ષીય બાળકીનું અપહરણ તરુણીની સતર્કતાથી ઉગારી ગઈ. બાળકી ઘર પાસે રમી રહી હતી, તેનું મોઢું દબાવી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તારીખ 5 જાન્યુઆરી 2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગળિયા પેઢી નામની ઓફિસમાંથી અને એને લિંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું અપહરણ બાદ તેની શારીરિક છેટી કરવામાં આવી છે. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે બાળકીની બહેન છે તેની નજર છે આ અંકિત નામના ઈસમ પર પડી હતી. અંકિત છે તે બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમ આપવાની લાલચે તેનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ તેની સાથે શારીરિક હડપલા કર્યા હતા. બહેનની નજર પડી હતી અને બહેને તાત્કાલિક લોકોને બોલાવ્યા હતા અને લોકોએ છે તે આ બાળકીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેની માતા છે તે લિંબાયત પોલીસ મથક પહોંચી હતી અને આ અંકિત છે તેના. પરંતુ સુરત શહેરમાં અનેક કિસ્સાઓ સામે આવે છે, અનેક બાળકીઓનું અપહરણ થાય છે ત્યારબાદ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે છે, ફાંસી તકની સજા ફટકારવામાં આવે છે. પરંતુ આવા નરાધમ છે તે સુધરવાનું નામ નથી રહેતા અને આવી જે 5 વર્ષની જે કુમળી માસૂમ બાળકી હોય છે તેની સાથે શારીરિક હડપલા કરે છે, છેટી કરે છે. તે કહેવાય કે લિંબાયત વિસ્તારમાં ફરીથી આ કિસ્સો સામે આવ્યો છે ત્યારે લિંબાયત પોલીસે આ નરાધમ આરોપીની ધરપકડ કરીને બધું તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.